તો હું સતીશ રાઠોડ ધોરણ 7 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 15 જેમના ભાગ 1 ની અંદર આપણે છેલ્લે વિધાન પરિષદ સુધી માહિતી મેળવી ગયા. હવે આપણે પ્રકરણ 15 ની અંદર એટલે કે રાજ્ય સરકારમાં વિધાન પરિષદ બાદના મુદ્દાની ચર્ચા કરીએ છીએ જેનું નામ છે વિધાનસભા. તો આપણે આજે પાર્ટ 2 છે એ શરૂઆત કરીએ છીએ વિધાનસભાથી. તો વિધાનસભા વિશે આપણે માહિતી મેળવીએ તો એના વિશે જોઈએ તો કે ધારાસભાના નીચલા ગૃહને ખાસ યાદ રાખજો, નીચલું ગૃહ કેમ કે ઉપલું ગૃહ છે વિધાન પરિષદ, એટલે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ બંને યાદ રાખજો. તો ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે, તેમજ વિધાનસભામાં સભ્યોની સંખ્યા સૌથી અગત્યનું અને જનરલ નોલેજ માટે પણ ખૂબ જ મહત્વનું છે. વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલી હોય તો કે ઓછામાં ઓછી 60 અને વધુમાં વધુ 500, એટલે કે 500 થી વધારે સભ્યોની સંખ્યા હોઈ શકે નહીં. એટલે ખાસ યાદ રાખજો, ફરી પાછું કહી દઉં, વિધાનસભામાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 60 અને વધુમાં વધુ 500 હોઈ શકે, એમનાથી વધારે હોય નહીં. પ્લસ આમની અંદર આ જોઈએ તો કે 60 કે 500 સભ્યોની સંખ્યા છે એ કોના આધારે નક્કી થાય છે, તો એમના વિશે પણ માહિતી જણાવી દઉં કે એ વિસ્તારની અંદર કે એ સ્થળની અંદર વસવાટ કરતી વસ્તીના આધારે, ખાસ યાદ રાખજો, વસવાટ કરતી વસ્તીના આધારે આ સભ્યોની સંખ્યા નક્કી થતી હોય છે. એટલે કે 60 થી નક્કી થાય છે, એટલે કે મર્યાદિત વસ્તુ છે. જો એમની અંદર સભ્યોની સંખ્યા 80 હોય તો એનો મતલબ કે એટલી વસ્તી વધારે છે. એવી જ રીતે 100 થઈ જાય તો એના કરતા વસ્તી વધારે છે, અથવા તો 200 કે 250 થઈ જાય તો વસ્તી વધારે છે, એ બાબત છે એ સાબિત થાય છે. પણ 500 થી વધારે સભ્યો હોય નહીં. ત્યારબાદ હવે જોઈએ છે કે ધારાસભામાં તમારે સભ્ય બનવું હોય, એટલે કે ધારાસભ્ય બનવું હોય તો એના માટે તમારી લાયકાત જે છે એ શું હોવી જોઈએ એના વિશે વાત કરીએ છીએ. તો કે સભ્ય બનવાની લાયકાત વિધાનસભાના સભ્ય, તો વિધાનસભાના સભ્ય બનવા માટે સૌપ્રથમ પહેલી લાયકાત એ હોવી જોઈએ કે આપણે ભારતના નાગરિક હોવા જોઈએ. તો ભારતનું નાગરિક હોય એ જ વ્યક્તિ વિધાનસભાનો સભ્ય છે એ બની શકે છે. બીજી લાયકાત કઈ છે, તો કે એમની બીજી લાયકાત એમની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, એટલે કે 25 વર્ષ ઓછામાં ઓછી વધુમાં વધુ ચાલે તો 25 વર્ષ કે તેથી વધુ એમની ઉંમર હોવી જોઈએ, તો એવો વ્યક્તિ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે, એટલે કે વિધાનસભાનો સભ્ય બની શકે છે. ત્યારબાદની લાયકાત એટલે કે ત્રીજી લાયકાત જોઈએ તો કે તે સરકારી સંસ્થાઓમાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. એટલે કોઈ સરકારી સંસ્થાની અંદર એ વ્યક્તિ હોદ્દો ધરાવતો હોય તો એ ના ચાલે. એને ત્યાં છે એ પોતાનું કહીએ ને કે ભાઈ એમને પોતાની આ હોદ્દો છોડી દેવો જોઈએ, અને એ હોદ્દો છોડે તો જ એ વિધાનસભ્ય બની શકે. પછી એને ભલે પાછો હોદ્દો સરકારી વેતન સાથે મળી જાય, પણ જ્યારે એ સભ્ય બને છે તો ત્યારે એની પાસે કોઈ સરકારી હોદ્દો સવેતન એટલે પગાર સાથે કોઈ હોદ્દો હોવો જોઈએ નહીં. એ વ્યક્તિ સામાજિક કાર્યકર હોય કે કોઈ ફિલ્મ સ્ટાર હોય તો ચાલે, પણ એ સરકારી સભ્ય કે સરકારી પગાર ધરાવતો હોવો જોઈએ નહીં. ત્યારબાદની લાયકાત જોઈએ તો કે એ વ્યક્તિ નાદાન, એટલે કે કોઈ પણ પ્રકારે જે છે એને ખ્યાલ ન આવતો હોય, અણસમજું, નાદાર, અસ્થિર મગજનો કે સજા પામેલો ગુનેગાર હોવો જોઈએ નહીં. જો વિદ્યાર્થી મિત્ર ખાસ યાદ રાખજો, આ વસ્તુ જ્યારે એ વિધાનસભાની અંદર સભ્ય બને છે ત્યારે હોવી જોઈએ. બીના પછી એના ઉપર કોઈ પણ છે એ ગુનો લાગે તો એ વાત પછીની છે, પણ જ્યારે એને આ હોદ્દો બનવા માટેની લાયકાત છે તો એ સમય દરમિયાન એ વ્યક્તિ છે એ કોઈ પણ ગુનેગારી ઇતિહાસ ધરાવતો હોવો જોઈએ નહીં કે એમને કોઈ પણ પ્રકારે સજા થયેલી હોવી જોઈએ નહીં.
તેમજ નાદાર એટલે કે પુખ્ત ઉપર ઉંમર કરતા નીચેના તો એવા નાદાર વ્યક્તિ ચાલે નહીં તો આવા જે વ્યક્તિઓ હોય તો એમની લાયકાત જે છે એ વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત રહેલી છે તો તમે આ વિધાનસભાના સભ્ય બનવાની લાયકાતનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો કેમ કે ખાસ જરૂરી છે ભવિષ્યની અંદર તમે પણ જો વિધાનસભાના સભ્ય બનવા માંગતા હોય તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આપણે આટલી લાયકાત જોઈ તો તમે વિધાનસભાના સભ્ય બનવા માટે ઉમેદવારી નોંધાવી શકો એટલા માટે ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો ગુજરાત રાજ્યમાં વિધાનસભાના જે સભ્યોની સંખ્યા છે ખાસ જનરલ નોલેજ માટે અને ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર આ પૂછાયેલો પ્રશ્ન છે એટલે ખાસ યાદ રાખજો ગુજરાત રાજ્યના વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી છે તો ગુજરાત રાજ્યમાં વિધાનસભાના સભ્યોની જે કુલ બેઠક 182 બેઠક છે એટલે કે ગુજરાત રાજ્યના સભ્યોની સંખ્યા 182 છે આપણે આગળ વાત કરી હતી કે 60 થી વધુ અને 500 થી ઓછા તો એવી રીતે ગુજરાત રાજ્યમાં 182 સભ્યો જે છે એ વિધાનસભાના સભ્યો છે જે આગળ જેમ કીધું હતું કે આવા સભ્યોની સંખ્યા જે છે એ સભ્યોની સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે એટલે કે ગુજરાત રાજ્યની વસ્તીના આધારે ગુજરાત રાજ્યની અંદર વિધાનસભાના સભ્યો 182 સભ્યો વસ્તીના આધારે નક્કી થયેલા છે ત્યારબાદ આ વિધાનસભાના સભ્યો આપણે એમ કહીએ કયા પક્ષના હોઈ શકે તો વિધાનસભાના સભ્યો કોઈ પણ પક્ષના છે એ હોઈ શકે છે એવું જરૂરી નથી કે જે પક્ષ સત્તા ઉપર હોય એ જ પક્ષના સભ્યો વિધાનસભ્ય હોય કોઈ પણ પક્ષના ન હોય તેવા એટલે કે અપક્ષના પણ ધારાસભ્ય જે છે એ અપક્ષના પણ ધારાસભ્ય હોય છે તો જે કોઈ પણ પક્ષ સાથે ન હોય એવા પણ હોય એટલે બીજા પક્ષના સમજાણો એટલે કે કોઈ જે છે એ સત્તા ઉપર પક્ષ કે વિરોધ પક્ષ બંનેમાંથી કોઈ નામ પણ ન હોય તો એ અપક્ષમાં આવે તો અપક્ષના ઉમેદવાર પણ ધારાસભ્ય હોઈ શકે છે ગુજરાતનું વિધાનસભાનું ભવન કે આપણું વિધાનસભા જે છે એ ક્યાં સ્થળ ઉપર આવેલી છે તો વિધાનસભાનું ભવન ગાંધીનગર આવેલું છે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો વિધાનસભાનું ભવન એટલે કે એની માટેની બિલ્ડિંગ તો વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે અને એ સ્થળનું નામ શું છે તો કે ગુજરાતના વિધાનસભાની વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન કહે છે એટલે કે એમનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે તમે તમારી બુક ની અંદર પણ એમનો ફોટો જોઈ શકો છો ત્યારબાદ આપણે હવે વાત કરીએ છીએ ચૂંટણી પણ કોની ચૂંટણી તો કે વિધાનસભાની વિધાનસભાની ચૂંટણી વિશે આપણે વાત કરીએ છીએ તો એમની ચૂંટણી પણ રાજ્યના વિધાનસભાના સભ્યોની જેમ જ સામાન્ય ચૂંટણી છે એ સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે છે એ દર 5 વર્ષે થાય છે જે જનરલી આ ચૂંટણી હોય દર 5 વર્ષે થતી હોય છે પણ એમના માટેના વર્ષ અલગ અલગ હોય છે કેમ કે જો એક જ વર્ષની અંદર સરપંચ થી લઈ અને ધારાસભ્ય સુધીની ચૂંટણી હોય તો 1 મહિનો સુધી આપણે ખાલી મત આપવા જવું પડે એટલે આના કારણે દરેકના 5 વર્ષ છે એ અલગ અલગ રીતે પૂરા થતા હોય છે તો આ 5 વર્ષે થાય છે તેના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય બંને કહે છે એટલે ખાસ આ બાબતમાં યાદ રાખજો એમનો જે સભ્ય હોય તો એમને વિધાનસભ્ય કે ધારાસભ્ય પણ કહે છે હવે ધારાસભ્યને અંગ્રેજીમાં શું કહેવામાં આવે તો કે એમએલએ ખાસ યાદ રાખજો એમને શું કહે છે એમએલએ એમએલએ નું ફૂલ ફોર્મ હવે આપણે જોઈ આ પણ ખૂબ અગત્યનું છે વિકલ્પની અંદર પૂછાયેલું છે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી ખાસ વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો એમએલએ એટલે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી કહે છે અને તેની સાથે સાથે પોતાના મત વિભાગમાંથી બહુમતીને આધારે એટલે કે એ વ્યક્તિ જ્યાં રહેતો હોય કે દાખલા તરીકે જેતપુરની અંદર ગોંડલની અંદર કે પછી જામનગરની અંદર કે પછી અમદાવાદની અંદર તો એ વિસ્તારના આધારે પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય બને છે એટલે કે એને પોતાના વિસ્તારની અંદર
તાલુકા લેવલે જે છે તાલુકા લેવલે એમને વધુ મત મળે તો એ વધુ મત મળનાર જે સભ્ય હોય તો એ વધુ મત મળનાર સભ્ય એમએલએ એટલે કે ધારાસભ્ય જે છે એ ધારાસભ્ય બને છે અંગ્રેજીમાં મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તો આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો ફૂલ ફોર્મ માટે એમએલએ ખૂબ અગત્યનું છે વિધાનસભાનો છે એ કેવું છે કાયમી ગૃહ નથી એટલે કે એક સમય એવો આવે કે પૂર્ણ થઈ જાય તો વિધાનસભા જે પૂર્ણ થાય એને શું કહેવાય તો કે એમને વિસર્જન થયું કહેવાય આપણે આગળ જોયું તો વિધાનસભા જે છે એ પૂર્ણ થતી નથી જ્યારે વિધાનસભા જે છે એ વિધાનસભાનું એક સત્ર જે હોય એ પૂર્ણ થઈ જાય છે એટલે કે એનું વિસર્જન જે છે એ થાય છે એટલે એ કાયમી ગૃહ નથી અને એમની મુદત કેટલી હોય છે 5 વર્ષની એમની મુદત રહેલી હોય છે રાજ્યપાલની ભલામણથી ખાસ યાદ રાખજો વિધાનસભા માટે લાગુ પડે છે તો રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન જે છે તે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે પણ ક્યારે કે જ્યારે એવા ઇમરજન્સી ના સમયગાળો હોય ત્યારે કે રાજ્યની અંદર જો મુખ્યમંત્રી જે છે એ કોઈ કારણોસર અવસાન પામી અથવા તો એ પોતાના હોદ્દા ઉપરથી છે એ રાજીનામું આપી દે તો એવા સમયમાં જ્યારે સંચાલન કરનાર રાજ્યનું કોઈ હોતું નથી ત્યારે રાજ્યનું સંચાલન જે છે એ રાજ્યપાલના હાથમાં વહી જાય છે અને આવું રાજ્યપાલના હાથમાં જ્યારે શાસન જાય છે તો એને રાષ્ટ્રપતિ શાસન જે છે સોરી રાષ્ટ્રપતિ શાસન કહેવામાં આવે છે અને એ ઘણી વખત કટોકટીના સમયે પણ કે જ્યારે કોઈ પણ જે છે એ સમસ્યાનું નિરાકરણ નથી કરતા તો એવા કટોકટીના સમય ઉપર રાષ્ટ્રપતિ શાસન જે છે એ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે જે રાજ્યપાલની ભલામણથી છે એ આ શાસન આવતું હોય છે એટલે ખાસ એ યાદ રાખજો કે રાજ્યની અંદર રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ શાસન જે છે એ રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે છે ત્યાર પછી વિધાનસભાના જે સભ્યો છે તો એ તેમાંથી વિધાનસભા જે છે એ સરળતાથી એમનું સંચાલન માટે એક અધ્યક્ષને પસંદ કરે છે એટલે કે જે બધા સભ્યો હોય આપણે આગળ જે વાત કરી હતી 182 તો એ સભ્યોમાંથી ન જ એ પોતાના એક ઉપરીને પસંદ કરે છે એટલે કે જેને આપણે લીડર પણ કહી શકાય તો એ લીડરને આમાં વિધાનસભાના સંચાલન તરીકેને શું કહેવામાં આવે છે તો કે અધ્યક્ષ અધ્યક્ષ એટલે સ્પીકર તો એ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એટલે બે જોઈએ ને કેપ્ટન હોય તો વાઇસ કેપ્ટનની જરૂરિયાત પડે તો એવી રીતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તો એ બંનેને ચૂંટી કાઢે છે એટલે કે ઈ પોતાના આ બધા સભ્યોમાંથી જ આવા બે સભ્યો પસંદ કરે જે વિધાનસભાનું જે છે એ વિધાનસભાનું સંચાલન જે છે એ સંભાળતા હોય છે એટલે કે એના આદેશ બધાને માન્ય રાખવા પડે તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી જે છે એ ચૂંટણી કરી અને આ 182 સભ્યો આવા બે લીડરને ચૂંટી કાઢે છે ત્યારબાદ ખરડાઓ જે છે ખરડાઓ કોને કહેવાય એટલે કે એક પ્રકારના નિયમ નાના લેવલ ઉપરના જે નિયમો લાગેલા હોય તો એને ખરડાઓ કહેવામાં આવે છે તો આવા ખરડાઓ વિવિધ તબક્કામાંથી પસાર થાય છે એટલે કે લોકસભામાંથી ત્યારબાદ વિધાનસભામાંથી તો આ રીતે આવા વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય અને એવી જ રીતે એમનું વાંચન એમનું 3 વખત વાંચન કરવામાં આવે છે અને એ 3 વખત વાંચનમાંથી પસાર થાય તો આવી રીતે આ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈ અને પછી ક્યાં જાય છે તો કે રાજ્યપાલની મંજૂરી માટે તો આવા તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલ પાસે જાય અને રાજ્યપાલ એમને મોકલવામાં આવે છે અને રાજ્યપાલ જ્યારે એને મંજૂરી આપે છે તો રાજ્યપાલની મંજૂરી મળતા હવે એ ખરડો શું બની જાય છે કાયદો બની જાય છે તો કાયદા પહેલાનું જે સ્વરૂપ છે એટલે કે નિયમ તો એ નિયમને ખરડો કહેવામાં આવે છે અને ખરડામાંથી રાજ્યપાલની મંજૂરી મળતા એ ખરડો કાયદો બને છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ પણ પ્રશ્ન યાદ રાખજો કે ખરડામાંથી કાયદો કેવી રીતે બને છે તો આ એનો આન્સર પણ છે તો આ રીતે ખરડામાંથી કોઈ પણ કાયદો બને છે એટલે કે છેલ્લી મંજૂરી કોની હોય છે રાજ્ય માટેના કાયદામાં રાજ્યપાલની મંજૂરી મળતા એ ખરડો કાયદો બની જાય છે કાર્ય વિશે વાત કરીએ તો એમના કાર્યની અંદર વર્તમાન સમયની અંદરના જે કઈ પણ કાયદાઓ હોય તો એ વર્તમાન સમયના કાયદાઓની અંદર સુધારા વધારા કરે છે કેમ કે
જે આજથી 5 10 15 વર્ષ પહેલા જે કાયદો બની ગયો હોય તો વર્તમાન સમયમાં એ કદાચ ઉપયોગી ના હોય તો એવા જે કાયદાઓ હોય તો એ કાયદાઓની અંદર સુધારા વધારા કરે છે કે દાખલા તરીકે ઉદાહરણ આપું તો પહેલાની અંદર ટ્રાફિકની અંદર હેલ્મેટનો નિયમ ન હતો પછી હેલ્મેટ પહેરવાનો નિયમ આવ્યો ત્યારબાદ શું થયું તો કે ફરી પાછો એ હેલ્મેટ પહેરવાનો નિયમ છે એ નીકળી ગયો તો આ રીતે કાયદાઓની અંદર સુધારા વધારા કરવાનું કાર્ય કરે છે તેમજ જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ પણ ઘડે છે કે અમુક કાયદાઓ છે એ ના હોય તો એવા કાયદાઓનો ઉમેરો પણ કરે છે અને એની સાથે સાથે આ જે જૂના કાયદાઓ હોય તો એ જૂના કાયદાઓને રદ પણ કરી શકવાનું કાર્ય જે છે એ વિધાનસભા કરી શકે છે અને એની સાથે સાથે આવા જૂના અને અપ્રસ્તુત કાયદાઓ કે જેમની અંદરની રજૂઆત યોગ્ય ના હોય અથવા તો એ સમય દરમિયાન અપ્રસ્તુત હોય પૂરતા પ્રમાણની અંદર એની રજૂઆત ના હોય ત્યારે આ કાયદાઓ છે એ કાયદાઓ રદ કરે છે અને એની સાથે સાથે અંદાજપત્રને મંજૂર કરે છે કે અલગ અલગ પ્રકારનું કે જે આગામી વર્ષ શરૂ થવાનું હોય તો એ આગળના વર્ષની અંદરના જે અંદાજપત્ર હોય અલગ અલગ અંદાજપત્રને બીજા શબ્દોમાં આપણે કહીએ તો અંદાજપત્ર એટલે કે બજેટ તો આવું બજેટ રજૂ કરી અને મંજૂર ક્યાં થાય છે તો કે ધારાસભા સોરી વિધાનસભા છે એ વિધાનસભા આવા બજેટને મંજૂર કરે છે અને એની સાથે સાથે કારોબારી કે જેના વિશે આપણે આગળ સમજૂતી મેળવવાના છીએ તો એવા આ કારોબારી પર અંકુશ રાખવાનું કાર્ય જે છે એ વિધાનસભા કરે છે કારોબારી એટલે કે મંત્રીમંડળ તો મંત્રીમંડળ ઉપર અંકુશ રાખવાનું કાર્ય વિધાનસભા જે છે એ કરે છે અને વિધાનસભાના આપણે છેલ્લા મુદ્દા વિશે વાત કરીએ એટલે કે પ્રશ્નોત્તરી ખાસ એ પણ જરૂરી છે કે અમુક પ્રકારના પ્રશ્નો વિધાનસભાની અંદર પણ ઉપસ્થિત થતા હોય તો એના વિશે આપણે વાત કરીએ તો કે પ્રશ્નોત્તરીનો સમય છે એ સમય નક્કી થયેલો હોય છે અને એ સમય અનુસાર કોઈ પણ વિધાનસભ્ય જે છે એ વિધાનસભ્ય નિયત થયેલા વિષય ઉપર ખાસ વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો નિયત થયેલો વિષય એટલે કે ત્યાં કોઈ ગમે એવા પ્રશ્નો પૂછતા નથી પણ એક બાબત ઉપર પ્રશ્ન જે છે એ વિષય નિયત થયેલો હોય દાખલા તરીકે એમની અંદર વાત કરી દઉં તો કે એમની અંદર વિષય નિયત થયેલો હોય કે વર્તમાન સમયની અંદર રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે તો રોડ રસ્તા ઉપર અહીંયા પ્રશ્નોત્તરી થાય તેવી જ રીતે વર્તમાન સમયની અંદર કોરોના મહામારી આવેલી છે તો વિધાનસભાની અંદર એના પર પ્રશ્ન નિયત એટલે કે એ વિષય પર પ્રશ્નોત્તરી જે છે એ નિયત થયેલા વિષય પર પ્રશ્નોત્તરી થતી હોય છે અને તેમની અંદર આવા જે આપણે આગળ ધારાસભ્ય જોયું હતું તો એ ધારાસભ્ય છે એ પ્રશ્ન પૂછી શકે છે અને એવી જ રીતે જેમની પાસે ઉત્તર હોય તો એ વ્યક્તિ ઉત્તર આપે છે અને એની સાથે સાથે જે આવા ધારાસભ્ય કે વિધાનસભ્યોએ એના માટે જે કંઈ પણ જરૂરી પગલાઓ લઈ રહ્યા છે કે વર્તમાન સમસ્યાને સોલ્વ કરવા માટે કયા પગલાં ભરી રહ્યા છે તો એ જે પગલાં ભરી રહ્યા છે તો એની સ્પષ્ટતા પણ એ વિધાનસભાની અંદર આવા પ્રશ્નોના નિરાકરણની સ્પષ્ટતા પણ કરે છે કે એના માટે એ લોકોએ આવું કાર્ય જે છે એ કરેલું છે એ રજૂઆત વિધાનસભાની અંદર કરે છે અને એના આધારે કાર્ય બદલ એને સફળતા મળી છે કે સફળતા નથી મળી અથવા તો એમની અંદર ભૂલ ક્યાં રહી ગઈ એ વિશેની પ્રશ્નોત્તરી સાથે સાથે એ લોકો સ્પષ્ટતા પણ રજૂ કરતા હોય છે ત્યારબાદ પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાહેધરી આપે છે એમની સમક્ષ જે કઈ પણ પ્રશ્ન આપ્યો તો એ પ્રશ્નનો ઉત્તર મળે છે અને એ ઉત્તર મળ્યા બાદ એને સોલ્વ કરવા માટેનો એ પ્રયત્ન કરશે એવી બાહેધરી એટલે કે રજૂઆત કરે છે એમને બાહેધરી આપે છે કે ભાઈ આ જ પ્રકારે કાર્ય કરી રોડ રસ્તાઓનો પાણીનો કે કોઈ પણ સમસ્યા જે છે તો એનું નિરાકરણ કરશે એવી બાહેધરી ગૃહ એટલે કે વિધાનસભાના તમામ સભ્યોને સ્પીકરને ઉપાધ્યક્ષને એમની બાહેધરી આપે છે અને એની સાથે સાથે વિધાનસભાના જે સભ્યો છે એ અધ્યક્ષના માધ્યમથી કે વચ્ચે અધ્યક્ષને રાખે છે અને અધ્યક્ષના માધ્યમથી
મંત્રીઓને એટલે કે કોઈ પણ મંત્રી હોય ગૃહ મંત્રી ખાન મંત્રી તો એવા મંત્રીઓને કે પછી મુખ્યમંત્રીને પણ છે એ મુખ્યમંત્રીને પણ પ્રશ્ન છે એ પૂછી શકે છે તો આવા વિધાનસભાના સભ્યો ધારાસભ્ય જે છે એ અધ્યક્ષના માધ્યમથી મંત્રીને કે મુખ્યમંત્રીઓને પ્રશ્ન પણ કરી શકે છે કે દાખલા તરીકે કોઈ આરોગ્ય મંત્રીને બીમારી સંદર્ભે પ્રશ્ન કરી શકે છે શૈક્ષણિક બાબતે કોઈ શિક્ષણ મંત્રી હોય તો એવા શિક્ષણ મંત્રીઓને પ્રશ્ન પૂછી શકે છે કે રાજ્ય માટેનો કોઈ પ્રશ્ન હોય તો એ મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછી શકે છે તો આવી એમએલએ એટલે કે ધારાસભ્યની કે વિધાનસભ્યની પ્રશ્ન પૂછવા માટેની જવાબદારીઓ રહેલી હોય છે હવે આપણે વિધાનસભા વિશે જોઈએ તો આપણે અહીંયા પ્રશ્નોત્તરી સુધીના જે મુદ્દાઓ હતા વિધાનસભાના એની અંદર આપણે પૂર્ણ કર્યા તો સૌપ્રથમ આપણે વિધાનસભાની માહિતી લીધી વિધાનસભાની માહિતી બાદ વિધાનસભ્ય કે ધારાસભ્ય તરીકે આપણે લાયકાત વિશેની વાત કરી લાયકાત બાદ વિધાનસભાની ચૂંટણી વિશેની આપણે વાત કરી અને ચૂંટણી બાદ આપણે જે કઈ પણ વિધાનસભાનો સમયગાળો છે એ સમયગાળાના મુદ્દા વિશેની ચર્ચા કરી સમયગાળાના મુદ્દા બાદ વિધાનસભાના કાર્યો વિશેની આપણે રજૂઆત કરી અને વિધાનસભાના કાર્યોની રજૂઆત બાદ છેલ્લે આપણે પ્રશ્નોત્તરી સુધીની ચર્ચા કરી તો અહીંયા આપણો વિધાનસભાનો જે મુદ્દો છે એ પૂર્ણ થાય છે વિધાનસભાના મુદ્દા બાદ આપણે કારોબારી મુદ્દા વિશે હવે આપણે આગળની અંદર ચર્ચા કરીશું તો આગળના સેશનની અંદર આપણે એમની ચર્ચા કરીશું તો આપણે આ સેશનને અહીંયા પૂર્ણ કરીએ છીએ આ સેશનના અંતે વિધાનસભા સંદર્ભે તમને વર્કશીટની અંદર પ્રશ્ન પૂછવામાં આવશે તો વર્કશીટની અંદર જે પ્રશ્ન તમને પૂછવામાં આવે તો તેમના ઉત્તર તમારે રફ બુકની અંદર લખવાના રહેશે ધન્યવાદ